ये रोई से ये तो आ रोई तो जूनी चीज है मारा दादा ने तेनो दादा ने दी है हार रोई से हूँ जंगल जाता तो गूंध वेड़वा तो एक रबड़ नू पग रख लीधो तो जंगल में गयो तो वहाँ मने पग में अँ कांटो लगे तेरे हूँ बेसी ने कापी नाख्य पग रखा ने कापी कांटो काटी अने हूँ सांज नू घरे आयो तो बीजो गाम वाले ने उन्हें कीधो कि भाई मने या तो मारी चमड़ी से एमां मने चमड़ी आपो तो हूँ मारो पग रखो मारे घड़वो से पछी उन्हें आप तो हूँ मैं रात नू तेरी आप अपनी लाइट को यही ना होती पछी आ केरोसिन थी बत्ती बारी अने एना ऊपर मैं आखी रात में जोड़ो बनायो मने एवं थयो कि मारो पप्पा काम करे से मारो पप्पा आवी रीते काम करे आ बधाई करी नाखे तो हूँ एनु दीकरो छू तो मारा थी केम न थाय हूँ बीजा कने केम जाऊँ हूँ पोते ज करस मारो काम मैं एवी रीते ज करी ने मैं सीख्यो पछी मैं काम कर्यो पोए ए एक ज बनायो पोए रात नो हूँ सूतो होन तो एम थाय के इया खराब थाय से आम करसू तो अँ सारो थाय से ડીંગ ડીંગામણી ડીંગ ના વસ્તા ડીંગ દે સુતાર વસ્તા સુતાર વસ્તે ઘડી માચી ડીંગ દે પનું ગાચી ફેરી ગાણી ડીંગ દે લીલો દાણી લીલે દાણીએ વેચી જોવાર ડીંગ દે માનું લોવાર માને લોવારે ઘડી કોઠી ડીંગ દે રતનજી ઓથીએ ઓથીએ વેચ્યો પાડો ડીંગ દે વિરમ વાડો વિરમ વાઢે મેળ્યો ગાડો ડીંગ દે ભૂલાઈ જાય બંધ કરી નાખો ને અમારો કાંઈ પણ કામ હોય ને હાથીનું ઘરનું કાંઈક કામ હોય દેશી ચામડા સિવાય અમારા ઘરમાં વસ્તુ જ બીજી ના હોતી પગના પગરખા જે હતા ને ચામડાના એ જે સ્વાદ આપતા એ આજે આ ચપલું રહ્યું ને આમ દેખવામાં સારું પણ આમ નહીં હું દેશી બહુ સારી હતી અને દેશી ચામડો પહેરો એટલે પગનું તળિયો એકદમ ક્લિયર ને મગજની આ છે ને નજરે બહુ તેજ રહેતી પણ હવે તો બધા જો ચશ્મા પહેરવા પડે દેશી ચામડો નાબૂદ થઈ ગયો એટલે અમારે ચશ્મા લેવા પડે મેં પોતે પગરખા પહેરતા કાંટો ના લાગે પગમાં ખોટો કાંઈ તકલીફ જ ના પડે પગ અંદર કુમળ જ પડ્યો હોય બરાબર અને આ ચપલું પહેરવાથી પગ ફૂલી ગયા માણસોને હાઈટ સાઈડ ફૂલી ગઈ બધી હવે આજ તો બધો ઓરફલે થઈ ગયો બધો પબ્લિક થઈ ગઈ બધી ડુપ્લિકેટ બરાબર શું છે ધોવા હતી ચામડા લેધરની સૌથી પહેલા તો જે એને આપણે ખેતરમાં જે ફસલ થયો હોય ગાડા ઉપર એને બાંધીને લઈ આવી એના માટે રસી જોઈએ એ નાળી પણ લેધરમાંથી બનાવતા બળદની શું કે પડવાશ બને પછી ગોફણ બને પખી ઉડવા માટે એનો તો એ પથ્થર બન્યો એમ બી ભાઈ નેત્રો પણ સંધારી બને
ચણસી બને, કોસ બને, એવી ઝીણી માથાની તાલકી નાનો છોકરો જન્મ્યો હોય ને છઠ્ઠે દિવસે એની છઠ્ઠી થાય. છઠ્ઠી તાળે બાઈ માણસો એ તાલકી લેધરની માથામાં રાખે અને છ મહિના સુધી એ બાળકને તાલકી રાખે તો એનો માથો બરાબર બેસે અને છોકરાને ઠંડક મળે અને માથો તપે નહીં એવી માન્યતા હતી. એ પગના જૂતા પણ બને. જૂના જોડા તો અત્યારે એવી વસ્તુ હોય કે એ લોકો જે મેટ ને બેટ ને બધું લગાવી ગયા એટલો બધો વજન કરી નાખતા કે એક જોડો સમજીને 3-4 કિલો થઈ જાય. માણસો પણ એવા ખડેલ હતા કે એ લોકો ની 4 કિલો પણ કઈ ના લાગતો. એ લોકો દેશી જૂતો હાલે 2 વર્ષ થયો. વેપારી લોકો છે એમને શું માલ થી વ્યવહાર ઘણો, બકરા ઘેટા સાંટિયા ઊંટ બધા ચરાવા જાય ને તો આગળ થી પણ પગર તૂટે નહીં અને પાછળ થી મજબૂત. એટલે નોકર બનાવતા. એ કોળી લોક હતા, એ કચ્છી, એ બાઈ માણસ લેડીઝ માટે હતો. એ કોળી લોકો પહેરતા વધારે વધારે, આહીર પણ પહેરતા હોય એની લેડીઝો લોકો. પાછા દરબાર ન પહેરતા, દરબાર જાલાણી જ્યોતિ પહેરતા અને મેઘવાળ પણ જાલાણી જ્યોતિ પહેરતા. સાદીના સાદી વખતે આપણે જે બનાવીએ ને એને શું કહેવાય, પગરખો નહીં એને વરોળ. અને નાના છોકરા એનું જે બનાવતા ને એને કોસલી કહેવાય, એની કોઈ કિંમત ના કાઢી. આ 50 રૂપિયાની છે કે 100 રૂપિયાની છે કે 10 રૂપિયા એમ નહીં, એનું વળતર આપતા. ગાય આપી દે, બકરી પણ આપી દે ને વધારે વધારે ધાન આપી દે. સાધુ તો સમરતા ને દેખ્યા કુદરતી કા ભાઈ એ કે લદી દિયા આ ગાયના નામ લઉઆ ઢોલક માસ અમેદારામ ઓર મંદિરાબાદ દેવુરામ લઉઆ સાંસ્કૃતિક કાકો ત્રે કાકા લેવા ઈ કેંદા હોય પોંજો બાપા આવું વગે છે કેંદો કમ કોઈ પાંજો રહ્યો ઈ પંજા ગુરુ રાણા ખામુ જે કાકા આવ્યા ઈ બોતે ભાવા ઈ અમરે કમ કેંદા હોય મેડે ઈ જે ની જો ઈ ધંધો હું તો બેતા સોટ મોલ નકી મજૂરી નકી ક્યાં નવું બીજ કમ કેંદા હોય પેઢી જો ને અટાર ઊંધા હોય ને ઈ ઢોર ધગા દીંદા હોય હજબન ઈ અસર ઈ ખંડ ઓ રહી મેડે ઈ પાલને એને વારો લગાડે તેમ જ એકડી જોડે તેમને વી ખંડો રહી નહીં જાય. પહેલાં તો ગામો ગામ કામ કરતા, એક આ સિક્રેટ હારું નથી, તમામ ગામોમાં આ કામ ચાલુ હતા. આપણે રોટલા ઘડવા તો દાથરોટ ખપે, કડેલી ખપે, પછી વેલણ ખપે, એ હંધો ખપે ને, તો એના માટે અમે હથિયાર આ અમારા હાંધા એના ફળમાં આવે. આ મોજડી માટેનું આવે, આ બૂટ માટેનું આવે. આ જે સુવર છે ને ભૂંડ, ભૂંડના જે વાર હતા ઝીણા ઝીણા, એના વારથી અમે સુઈ બનાવતા હતા. એ સુઈમાં જ્યાં દોરો નાખી ઉતરનો અને એનાથી અમે આ બધું ભર્ત કામ કરતા હતા. એ હવે બધા બંધ થઈ ગયા. હવે તો પેલી ઊંધી આર આવે છે, એનાથી બધી સિલાઈ થાય છે. એના બાલ આવે ને જાડા આવે, સુઈ જેવા જ આવે. પછી આરથી એને આમ લગાવીએ, આરથી એને કાણું થઈ જાય. પછી એમાંથી બે બાજુ નીકળી જાય, બંને બાજુ અમે નીકળતા એટલે એનું બક્યો થઈ જાય. જેવી રીતે ભસ કામ થાય ને એવું થઈ જાય. એ હવે મન થઈ જાય, છોકરાને આવડે જ નહીં.
छोकरा मैं भजी वजह पिटपन स्कूल से काकी इनकी बोला कि ना बहुत बढ़िया है, बहुत बदबू बदबू आवा धंधे में बदबू है, काम भी करना है इसमें बदबू आते कुछ भी नहीं आते। कुत्ती जड़ निकल गई डर मगर तो गाय तो पवित्र छे अपने मरवाटाने गाय खपे छे जीवतराने गाय खपे छे એનો સંબંધ કહીને પછી ચામડું ઉતારીએ એમાં સરખું મિંદ જાય પહેલાં જે ચામડી જે મુજબ કામ ધંધો છે પહેલાંથી ડાઢે માત્ર અજ બી ચામડી ધંધો અજ હું ધંધો બહારથી ગાડી પિંડ જીવ જૂટી હતી બહુ પિંડ જીતે બહારથી ગામ ચામડો ગીને રખડા બોલી માધાપર આડેસર ગાંધીધામ અંજાર જેના પાસે ટીકડે પાંચ રૂપિયા સાયલા મેળવના પાક ધંધો પછી ઈ છે ચમડી છે 10-15-20 દિવસ રાખી દે અંદર અને પછી આકડાનું જે દૂધ આવે છે ને આકડા અને થુવર એનું દૂધ એમાં નાખે પછી એનાથી જે એના ચામડાના ઉપરના વાળ જે હોય ઉપર જે લુંવારા હોય ને એ બધા નીકળી જાય એમાં જ એમાં નીકળી જાય પછી એને સુકાવી દઈએ પછી દેશી બાવળ આવે છે છોડા જે ઉપરના આવે છે એ કાપી અને પછી એને નાના કટકા કરી સુકાવી દઈએ એને પહેલી જે ચામડાના બે પડ બનાવી દઈએ બે પડ બનાવીને પછી એને સિલાઈ કરીએ સિલાઈ કરીને એમાં હું બાવળના છોડી નાખીએ બધા છોડા નાખીને ભરી દઈએ ભરીને એમાં પછી પાણી નાખીએ પાણી નાખીને પછી એ હું બે થાંભલી બનાવી એના ઉપર આવી આડી આવે આડીમાં સીધા ટીંગાવી દઈને પછી પાણી ભરાવી દઈએ એ 3-4 દિવસમાં પછી ચામડું પકવી નાખે ત્યારે ઉતારી પછી એને સાફ કરીને સુકાવી દઈએ એ ચામડું એવું થાય કે એવું હવે અત્યારે જે આ મશીનોમાં નથી થતું એવું એનું બધું ટકાઉ રહે છે તો પહેલાં એ કામ કરતા હતા ને અત્યારે હવે 15-20 વર્ષમાં 15-20 વર્ષ થયા તો હવે આ બધું અમે જે ખરીદીએ છીએ એ બધું ભૂજ ચામડું લઈ આવ્યા છીએ એટલે લગભગ 20-25 વર્ષ થયા એનાથી પછી એ જ કામ થાય છે ભાઈનું એ હરે હર કામ જે ભાઈ પેડિયા ખાંડે પેડિયા ખાંડવા મીઠા ખાંડવા એને નાખવામાં એને પલારવા એને કનમાં નાખવા કનમાં બીજા કનમાં નાખવા મેં દોકરા રહ્યા ને એને ખૂબ કર્યા અને હવે અમે ત્યાં દ્રા લઈ સમાર પણ કોઈ કરમાં ગામમાં મળી જાય ને ઢોરો કોઈ ઉપાડ નથી જાય અમારા છોકરા અત્યારના અમે તા જાઓ હો તો લખી જાઓ કાં હો સુદાહ નું કઈ આવે રૂપિયા જડે લખી જાઓ ના ખાઓ બેન રમેશ એ ભાવ ઘણો રમેશ હે રમેશ હવે કે છે ને કે ચામડા પકાવતા નથી નામ હવે શું પકાવશે બિચારા પકાવતા હતા ત્યારે એને તમે ગામમાં આવા ન દેતા હતા અમુક પચાવી ના એની કોક મેં આડારી જલે ચા પીઓ ને આડારી વાસ હતી એટલે કોઈ ગંદગી હથ જ કરી ગયા
એમાં શું હોય જે ઘણું ધંધો કરવો હોય તો ગામથી બહાર થાય. આજ ટાઈમ એવો છે સિટીમાં ગટરને જે ગંદકી આવે ને તો હરાળું કરી માળવું. ગટર તો આખરે ગામમાં હોય કે એકનું જાણવાનો ધંધો હોય ને તો હરાળું પાડે, એ તો એક જાણવાનો ધંધો હોય તો વધારે હાળું પાડે. એટલે ગામનું બહાર કરવું પડે એને બધું. એટલે કે ગામથી બહાર રહેવાનું, પાણી ભરવા જાય તો બીજી બાઈક પાણી ઠલાવી ત્યારે પ્રમાણે પાણી પી. રૂપ તો ભગવાને કોઈ દીધો છે, નથી હિન્દુ નથી મુસલમાન, આખરે ઇન્સાન તો ઇન્સાન છે, મજબૂરી છે, એના પાસે પૈસું નથી, અનાય નથી, અને એને શું પછાત કરી નાખવાનું. અને એ જ માણસ વિચાર કરો, ઊ માણસ આજે ગામડામાં પડ્યો છે અને જે જેને છેવાડામાં બેસાડી અને તમે પાણી ઉપરથી ઠલાવતા જ, એ જ આજ કલાનો દીકરો અમેરિકા બેઠો છે, તું હજી ઉજ ગામડામાં બેઠો છે. કુદરત પાસે ન્યાય છે કે હું કેમ કહું છું. એટલે મેન મૂકવાના અમુક પ્રશ્ન એ છે ને ગામડામાં રાજ. તમે હમણાં તમે જુઓ ને, તમે બૂટ ચંપલ જે સિલાઈ કરતો હોય બિચારો, ચંપલ રેતીથી ભરેલ હશે, બુજરક હશે, 80 વર્ષનો બાપુ હશે બિચારો સિલાઈ કરતો, પગમાં રાખીને ઘાજ કરશે, એ ભાઈ ટેબા રાખી દે, તું જોતા કરો તારા બાપ જેટલો છે. એ તો તારા જ રજવાળા જોડા પહેરે છે, હાથમાં લઈને તને સિલાઈ કે 2 રૂપિયા તને સિલાઈ કરી દે છે. હવે મજબૂરી નથી, કારણ કે હવે ટેકનોલોજી જીવન આવી ગયું, બધાને મૂકો આને કરો કીધો, પૈસા છે ને આજે તો બધો કરો તો તમે બધો મળવાનો જ છે, ગમે તે તમારો ધંધો કરો પૈસા મળવાના છે. એ તો 10% પહેલો મજબૂરી હતી, જેનો નહીં કરીએ તો આગલા સાલો ધાન આપણે આપશે નહીં તો આપણે ખાસું શું, છોરા આપણા ભૂખે મરશે. અત્યારે એવો કોઈ જગ્યાઓ છે નહીં એમ. અત્યારે તો મારી વાત સાંભળો, આ જે ટેનરી જેને કહેવાય છે એના માલિકો અમુક જગ્યાએ વાણિયા હોય. એક મંદિર બન્યું ધોળાવીરા ગામ પૂરતી, એટલે આખા ખડીર ના ગામ, વાગડ ના ગામ બધા ત્યાં આવ્યા અને 3 દિવસ જમવાનું રાખ્યું અને પૂછ્યું કે હવે બધા આપણે એક રસોડે જમશું, આમાં કોઈ ભેદભાવ નહીં, અમે હું ડીશમાં જમું એમાં જમે, એ જમી લે પછી હું એ ડીશમાં એ જમે, એવું કાંઈ નહીં કે આ પહેલાં જમે એવું પહેલાં જમે, બધાએ ભેગા જમે ને સૌ ભા બધા ભેગા મળીને મંદિર બનાવ્યું અને ભાઈચારાથી એને આજે 3જો વર્ષ ગયો અને 3 સાલ થઈ ગયા.
આપણે આમાં રેગજીની ચપ્પલ પહેરીએ એમાં પસીનો થશે, લેધરમાં પસીનો થાય. રેગજીની આપણે ચપ્પલ પહેરીએ એમાં આંખને આંખને નુકસાન થાય ગરમીને કારણે. આમાં લેધરનું આપણે ચપ્પલ કે બૂટ પહેરતા હોઈએ તો એમાં આપણને નુકસાન એટલું ના થાય. મેઇન પ્રોબ્લેમ એ છે, લેધર મોંઘો જ છે, એ જ પ્રોબ્લેમ છે. સામે માર્કેટ નથી મળતી લેધરની. પહેલાં તો અહીંયા તો એક જ હતા, શરૂઆતમાં અહીંયા આવે ને ત્યારે અમારા મોટા બાપા હતા ને એ જ કામ કરતા હતા. પછી નિગમનો ઓર્ડર આપ્યો ને અમે વિજયાબેન કોટક, ત્યારે એ પછી વધારે ચપ્પલનો કામ એને ઓર્ડર આપ્યો ને કે નિગમ તમે આવો અને બોર્ડર પટ્ટી નથી આવતી મોટી 150 મીટરની, એમને ભરતમાં એ ઓર્ડર આપ્યો અમને. તે પાછળ પછી એના ચપ્પલોનો વિકાસ થવા માંડ્યો. માણસો અહીંયા વાણિયા અને બારના ત્યાં ચપ્પલ ભરતવારી હેન્ડીક્રાફ્ટની વિકાસ થવા માંડ્યો. ઓકે મારે અમારે જોઈએ છે 100 નંગ, ઓકે 200 નંગ અમારે જોઈએ છે. તો માણસો બધા અહીંયા એમાં લાગી ગયા, કુટુંબના નાના છોકરા એમાં લાગી ગયા હતા. અત્યારે ત્યારે એ ચામડો તો 20 રૂપિયા આવે, 20 રૂપિયા મળતી હતી કિલાના. અત્યારે આ સહેલા પગ ફર્સ્ટમાં લેવા જાવ તો 400 રૂપિયા છે કિલાના. અત્યારે નાના છોકરા અમે તો એમને શીખવાડતા નથી, એ જોઈએ છે એને નથી, કારણ કે હવે અત્યારે એમાં મળતો નથી કાંઈ. આ દિવસે એવા અત્યંત 10-20 હજાર રૂપિયા આવે, કંપનીમાં નોકરી મળતી હોય ને છાંડે બેઠા અહીંયા આવે. આખો દિવસ કોણ આ મહેનતનો કામ છે? આજે મારા છોકરા મહેનત નથી કરતા કાંઈ. વિચાર થાય કે હું ફેક્ટરીમાં 10 હજાર રૂપિયા આપે છે તો હું જાઉં, પણ છતાં વળી એમ થાય કે આ તો પૂરો આપણો પુરાણો છે ને એને કેમ મુકાય. એટલે એ વળી જીવ થઈ જાય કે ના અહીંયા કરીએ કામ, ત્યાં જ જાવું. બાપ દાદા પરંપરાગત કામ કરે છે. અને બીજું તો અમે પહેલો મારો બાપ આ ઘોડા પાસવર હતા અને ઘોડાનું સામાન બનાવતા હતા. બધે જે મારવાડા અમે કહેવાઈએ ને તે બધા મારવાડથી આવે છે. તે ત્યાં જે દુષ્કાળ પડતા ને ત્યારે ત્યાં પાણી હતું સિંધમાં, એ ચોખા કાપવા એ જાય, પછી ધાન લઈ આવે ઉહાંથી ગદેડીથી ચપડિયા લઈ જાય, ખવાથી ઊંટવા પહેરવાના લઈ જાય. બીજા તેને ત્યારે ક્યાંય પૈસા હતા નહીં કોઈ પાસે. ત્યાં પછી 4 મહિના ત્યાં રહે, પછી અહીંયા આવે. પછી વરસાદ સિઝન આવે ત્યારે અહીંયા આવે, શિયાળામાં હું જાય એવું હતું. ગામડાનો તમારે બાપા કરતા, ત્યાં પાકિસ્તાનમાં કરતા, હું ભેગો કરાવતો કામ. પણ ત્યાં તો બધું એ માલધારી લોકો આવા જૂતા બનાવતા, એટલે અમે બે બાપ દીકરી થઈને બે જૂતા બનાવતા. પછી આપણે ઇન્ડિયા ને પાકિસ્તાન ની ડગ લાગી, વરસાદ ચાલુ હતો, છોકરા નાના હતા, છોકરાએ ચડવા, પાણી ભેગો રાખવો, જમવાનો ભેગો રાખવો, વરસાદ આવે ત્યારે ભીની જઈએ, દુઃખ દીખ દેખે બાખા સર પહોંચ્યા. પછી એ પણ અહીંયા થરાદ આવે, થરાદ કેપમાં હતા. પછી પહેલાં બોચી આવે ને આપણા મારવાડી બોચી, એની પાસે થોડીક આની આઈટમ મને શીખવાની હતી. એની પાસે એક દિવસ કામ કર્યું મફત, બીજે દિવસ મને કે 50 પૈસા દઈ રોજના, એટલે મહિનાને કેટલા 15 રૂપિયા. પછી પોતાનું સાધન લઈને કરવા લાગ્યા. અહીંયા આવ્યા, અહીંયા પાસે ખેતીને કર્યો ને આ કર્યો, પેલો ભરતકામ એ કર્યો. આ છોકરા નાના નાના હતા, એ છોકરાએ મોટા કર્યા, ભણાવ્યા ખરા. હવે પોતાનું બધે કામ કરે ને આપણે, હવે મરજી પડે તો કંઈ જઈએ ને બેઠા ઘરે. હું 14 વર્ષનો હતો ને ત્યારે આ ચપ્પલ બનાવતો, અને કલા પણ મારી પાસે હતી અને અભ્યાસ પણ હતો. પણ એમ કરતાં કરતાં મુંદ્રામાં મુંદ્રા ઇન્ટરનેશનલ ટર્મિનલ કન્ટેનરમાં સર્વેમાં મેં કામગીરી કરી હતી પોર્ટમાં. તો ત્યાં 12 કલાક ડ્યુટી હતી, એની અંદર ડ્યુટી કરી એટલે ઘરે આવીને પાછું જમવાનું બધું બનાવવું ને બધું ધોવાનું, મજા ના આવે. મેં તો આમાં તો આપણે કીધું કોઈ જગ્યાના નથી, નથી સમાજના નથી ઘરના. ત્યાંથી આપણે ભાગી આવ્યા. પણ એ તો છે નાનપણથી જ રસ હતું અને એક ઈચ્છા પણ હતી કે આપણે આની અંદર છે ને એક બિઝનેસમેન બનવાની, લેધરની અંદર જ આખી. તો આપણે કારીગર સાથે સાથે કે આપણી જે પ્રોડક્ટો છે આપણે જે બહાર કઈ રીતે પહોંચાડી શકીએ,
અત્યારે તો આપણે નેટ ઉપર બધું પ્રોગ્રામ કરીએ છીએ, અત્યારે 10-15 પણ કારીગરો છે નાના નાના હોતે આપણી પાસે, એ લોકો પાસે કાચો માલ હું આપું બરોબર, એક અંચલભાઈ રૂપિયાનો પ્રોબ્લેમ છે, માલ છે તો આપણે જમા કરી નાખીએ. મારી પાસે એક બૂટ આવ્યા હતા, એ કે રિપેર કરવા છે, ત્યાં તૂટી ગયા હતા, એ કે ઇંગ્લેન્ડથી બૂટ આવ્યા છે. અચ્છા, મેં કીધું ઇંગ્લેન્ડથી આવ્યા છે, એટલે મેં અંદર હાથ નાખી, મેં સુગતી કાઢી, મેં તમે નામ વાંચો હતા, એ આમાં તો લદ્દાઉ કે જલા લખ્યો, મેં કીધું મારા દાદાના બધા બૂટ છે. 350 વર્ષ પહેલાં અમારા જ્ઞાતિના લગભગ કાઠિયાવાડથી દરિયાના વાણમાં થઈ અને અંજાર થઈ અને ભુજ અમે આવ્યા, અમે ઝાલા, એ બધા અમે અહીંયા કને થયા. અને અમારો એક મોલો છે જેને મચ્છી ફળિયો કહે છે, એ ગામના બરાબર મિડલમાં છે. એ ત્યાં કને હું જ્યારે કામ બેઠો 60 વર્ષ પહેલાં ત્યારે અમારી મોચીની 22 દુકાન હતી, અત્યારે મારી એક દુકાન છે મોચી કામનું. બધા માટે અમારા જે ગ્રાહકો હોય એ બધા માટે અમે બૂટ બનાવી, તેમાં રોયલ ફેમિલી પણ આવી છે, એના પણ અમે વર્ષોથી બનાવી. વાણિયા લોકો હતા એ અપ ટુ ડેટ બૂટ પહેરતા, એ ફર્સ્ટ ક્લાસ, જેમાં રાજા મહારાજા કેમ પહેરે, સ્ટોપિસ પહેરે. સાયલાથી એક વ્યક્તિ આવતી, એ અસ્તરનો ચામડો લઈ આવતો, એનું નામ હતું અલી ગીગા, મુસલમાન હતો, ને પોતે આ ચામડું પોતે કમાવી અને અહીંયા વેચાતો લેવો હતો, અને એનો કામ એટલો સરસ હતો ચામડું, એનું ચામડું આવે અને ફટાફટ વેચાઈએ, એટલો સરસ કામ કરતો હોય. ફર્સ્ટ ક્લાસ આમ સાફો પહેરે ત્યાં સુધીનો લાંબો, અને જે ચામડો લઈ આવે સરસ સરસ. ને અમે તો લગભગ 16માં દેશી ચામડું વાપરતા, પણ આજે હું રબર સોલનો જ કામ કરું છું. હવે તમને ખેંગાચી ભાવની વાત કરું. ખેંગાચી ભાવની મોજડી બીજા પણ લોકો પણ બનાવતા, પણ કોઈની મોજડીને કામ ના આવતી. એક જ જણો બનાવવાનો હતો, એ મારા નાના. મારા નાના પણ મારા દાદા જેમ સારામાં સારા કારીગર. એને ખબર પડી કે બાવાને કઈ પગમાં તકલીફ છે, એટલે એને શું કર્યો, આગળ નમદો આવતો, ખબર છે, નમદો, નમદાની ગોલ રિંગ બનાવી, એમાં વચ્ચે ખાટો કરી નાખ્યો અને પેનીમાં બેમાં મૂકી દીધો, અને બાવાને કીધું કે આ મોજડી તમારા માટે બનાવી છે. એટલે બાવા મોજડી પહેરી આમ ચાલ્યા, કે લીલાધર તને કેમ ખબર પડી કે મારી મોજડી બરાબર થશે, તો કે બાવા મને ખબર છે. એને પગમાં અહીંયા કે હાડકી વધી હતી, એટલે ચાલે ને તો એને ડંખ થાય, એ મારા નાનાને ખબર હતી. અમે આમ મૂળ કચ્છના છીએ, પછી અમારા બાપ દાદા ને પછી મુંબઈ ચાલ્યા ગયા, હવે ત્યાંથી પાછા કચ્છ આવ્યા છીએ. અમારો પોતાનો ધંધો જ આ ચપ્પલનો છે, મારા પિતાજી ધંધો ચપ્પલનો જ કરતા હતા, પોતે એમનો એક્સપોર્ટનો હતો, એમનાથી હું બધું શીખી છું નાની હતી ત્યારથી જ. તોરણી છે અમારા ખાવડા સાઈડમાં છે, એ ભાઈઓ કરે છે, અને આ જરીનું કામ છે એ મારી લેડીઝો છે 60-70, એ લોકો કરે છે. એમને સમજાવી દઈએ તમે કેવી રીતે કરવાનું, એમને ટ્રેન કરી નાખીએ તો એ ભાઈઓ કરે છે. બાકીનું જે કામ છે એ અમે ઘરમાં કરીએ છીએ, જે અપર પૂરું આખું રેડી કરવાનું છે, લાઇટિંગ લગાડવાની, સિલાઈ કરવાની,
આ બધી માથાકૂટ અમે ઘરમાં કરીએ. એ વાતો કરે છે રાણી કે એમને એવું લાગે છે કે વિશ્વાસ નથી આવતો કે હું એક લેડીઝ થઈને આ કામ કરું છું. એમને વિશ્વાસ નથી આવતો. પણ જ્યારે એ નજરે જુએ છે ને ત્યારે એમને ખબર પડે છે કે ના સાચી વાત છે. કે હરિભાઈ કહે છે ને કે અમારી બેન છે કારીગર, પણ ખરેખર એમની બેન જ છે કારીગર. ચામડું મોઘું થઈ ગયું છે, હવે શું છે બેહાતું નથી. ઘણી વાર બેસી તો બીમાર પડી ગયા, તાવ આવે કે માથું દુખે, ખબર થાય. ઘણી વાર બેસી ના, આ 4-5 દિવસ મારે થોડું ઘણું કામ કરે એટલું મારી પાસે અહીંયા મુખા બેઠા હોય. ના અહીંયા અત્યારે કોઈ નથી બીજો કારીગર, આ એક જ આ 6-7 ગામ છે એ બધા અહીંયા જ આવતા, બાકી બધા હાથ ને સીવડા કરે, પણ આવું કામ કોઈ ના કરી શકે. પેલા તમને વેચવી હોય તો પેલા રૂપિયા તમારે શું પેસે ચાર પાંચ વર્ષ જાય નહી એમ, એક ધારી કદાચ પહેરે ને કોઈ ન જાય. અલગ અલગ છે ટીચિંગ, 400 રૂપિયા. પેલા ની ઘરે હતું બધું ખાર બાર ને ચામડા બનાવતા અને બધું ઘરે જ પેલા કામ કરતા એમ, પછી એની મગજ શક્તિ થી જ કામ કરે છે એમ બધું. માપ લેતા એવી રીતે ઓમ કઈ ના માપ લે, એક વાર એવી રીતે માપી લે પછી ભૂલે નહીં એમ. કદાચ 10 જણા નો ઓર્ડર લીધે લઈને પડ્યો હોય ને તો ન ભૂલે એમ. બહુ સાચી વાત છે મિત્રો, પ્રભુ ભજા વિના દેહ પાપણી, માથે કાળ તણી છે કાપણી, પ્રભુ ભજા વિના દેહ પાપણી. હે જીવડા કાળ આવે પેલા તું જાગી જા, મૃત્યુ તને આંબી લે છે. મનુષ્ય દેહ કિંમતી મળ્યો છે, ભલા માણા એને સાર્થક કરી લે. એક કવિએ તો ત્યાં સુધી કીધું છે મિત્રો કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગર થી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોત નો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલ માં ખોટ મારી વર્તાય તો ઘણું છે.